હિમાચલ પ્રદેશના મનાલીની આસપાસ ઊંચાઈવાળા વિસ્તારોમાં પણ સતત હિમવર્ષા થઈ રહી છે જેના કારણે ઘાટી વિસ્તારમાં તાપમાન ઘટી રહ્યું છે હિમવર્ષાને કારણે મનાલી આવતા પ્રવાસીઓમાં પણ આનંદ જોવા મળી રહ્યો છે ખાસ કરીને હિમવર્ષાનો નજારો આકર્ષણનું કેન્દ્ર હોય છે શનિવારે બપોરે બાદ કોકસર સિત્સુ અટલ ટનલના બંને બાજુ હિમવર્ષા થઈ હતી મોડી રાત્રે સ્પીતિ ઘાટી લોસર અને અન્ય ગ્રામીણ વિસ્તારોમાં બરફવર્ષા થઈ જેના કારણે આ વિસ્તારમાં તાપમાન શૂન્ય ડિગ્રીથી પણ નીચે થઈ ગયું આ સ્થિતિમાં પણ પ્રવાસીઓ મનાલીમાં મોસમનો મિજાજ માણી રહ્યા છે જો મોસમ હે જલ્દી તાપમાન ગીર ગયા પહાડો પર જો હે કા દોર શરૂ હો હે તો સમય ઠંડ બહુ જ अब उम्मीद है कि जल्दी बर्फबारी होने से जो मनाली में धीरे धीरे करके जो पर्यटकों की चहलकदमी है वो धीरे धीरे आ रही है तो उम्मीद है कि इस बार अच्छा पर्यटन कारोबार होगा सुबह और शाम भी आज का तापमान जो है माइनस नौ दस के आसपास जा रही है तो शाम को तो उतना महसूस नहीं होता सर्दी सुबह जो है ठंड बहुत ज्यादा है तो पानी भी अब जमना शुरू हो गया આ તરફ ક્રિસમસની ઉજવણી અને નવા વર્ષનું સ્વાગત કરવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ જમ્મુ કાશ્મીર પહોંચ્યા છે ખાસ કરીને ભદ્રવાહ ઘાટીમાં પ્રવાસીઓનો જમાવડો થયો છે હિમવર્ષાને કારણે આ વિસ્તારમાં બરફની ચાદર છવાઈ છે નાતાલ અને થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે આ વિસ્તારમાં પહેલેથી જ બુકિંગ થઈ ચૂક્યા છે ભદ્રવાહમાં દરરોજ મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચી રહ્યા છે हम ईयर बनाने आए हैं हाँ हम कश्मीर गए हैं बट यहाँ ज़्यादा अच्छा लग रहा है इतने बर्फ़ में पहली बार आई हूँ जरूर आए एक बार घूमने के लिए यहाँ पे बहुत अच्छी जगह है कश्मीर में तो वहाँ पे सिर्फ वो बना हुआ है बर्फ़ का यहाँ तो पूरे रस्ते पर हमको बर्फ़ मिला और बहुत अच्छा लग रहा है तो कश्मीर हमारा देखा हुआ था इसलिए हमने सोचा आज भदरवा चलते हैं और उसने बहुत अच्छा हमें गाइड किया और सच में बहुत ही खूबसूरत जगह बहुत मजा आया यहाँ पर भदरवा बहुत शानदार जगह है और चारों तरफ ढकी हुई बर्फ की चादर ऐसा महसूस हो रहा है कि आज जन्नत में बिल्कुल आ गए हैं कश्मीर जो मिनी कश्मीर है बहुत ही शानदार है मजा आ गया है यहां पर आगे हवे बात अम्बालाल मोटी आगाही नहीं નાતાલ સમયે ગુજરાતના વાતાવરણમાં આવી શકે છે પલટો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી નાતાલ સમયે ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર થઈ શકે નાતાલ સમયે ગુજરાતમાં મોટું માવઠું થઈ શકે ડિસેમ્બરના અંત સુધી વાતાવરણમાં પલટો રહેશે જાન્યુઆરીમાં શરૂઆતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોવા મળશે ઓગણત્રીસમી ડિસેમ્બરથી ગાત્રો થીજવતી ઠંડી પડશે જાન્યુઆરી પહેલા સપ્તાહમાં અરબી સમુદ્રમાં મજબૂત સિસ્ટમ બનશે તો બંગાળના ઉપસાગરમાં પણ લો પ્રેશર બનશે ના બીજા સપ્તાહમાં કમોસમી વરસાદની શક્યતા રહેશે નાતાલ પૂર્વે માવસું મોટું હશે અને તે પછી પણ હવામાનમાં પલટા આવશે ડિસેમ્બરના અંત સુધીમાં પલટા આવશે અને ડિસેમ્બર માસમાં કમોસમી વરસાદ મારા ખ્યાલ મુજબ ત્યાંના જે નોર્મલ રહેવો જોઈએ એ નોર્મલથી વધુ રહેવાની શક્યતા રહે છે અને જાન્યુઆરીમાં શરૂઆતમાં પણ એક વેસ્ટર્ન ડિસેમ્બર જ આવવાની શક્યતા એ છે અને હવે વેસ્ટન ડિસેમ્બર એક પછી એક આવતા જ અને હવે વાત બેફામ બીઆરટીએસ બસની